અત્યારે 9 વાગી જશે અને પડોશી રાહુલ જાઓ પીરવામાં છે. સેવ ટમેટા નું શાક છે. મારા પપ્પા હાટા છે. રાહુલભાઈ ને મેથી ના થેપલા ખાતો હતો. એકલો એકલો રમતો હતો ને અત્યારે આવતો થોડીક તડકી. હું આવ્યો ને તે ખાવા માંડ્યો હતો કારણ કે ભૂછો ચલો હતો ને એટલે. રામ રામ જય માતાજી. બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. ને અત્યારે વાગ્યા છે 8 ને 8 વાગે. આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે. અને હમણાં 2-3 દિવસ આપણા વિડીયો કાંઈ આવતા નહોતા. આપણે કાંઈ બનાવ્યા નહોતા ને મેં ક્યાંય નહોતા. આસપાસો વિડીયો બનાવ્યો છે અને આપણે આજ મેકવાનો છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર જો પહેલી વાર મુલાકાત કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને અત્યારમાં જો આપણે આ ડુંગળી છે, ડુંગળીની અંદર પાણી ચાલુ કરી દીધું છે. અત્યારનું વાતાવરણ હતું પણ ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે બધું. તો કે હવારમાં આવ્યો ત્યારે એટલો બધો વાદળાને એવું કંઈ હતું નહીં. ને અત્યારે પાછા વાદળા થઈ ગયા છે બધા. તમને બતાવું કે કઈ રીતના વાદળાને એવું બધું છે ને કેવું વાતાવરણ છે. તો આ ડુંગળી છે એમાં આપણે 8-10 દિવસ થઈ ગયા છે પાયું નથી. તો આપણે આજ પાણીનું મુહૂર્ત કર્યું છે. અને આમાં આજ ખાતર નાખી દીધેલું છે. નડતું બાકી છે. એ પછી બપોર પછી લાઇટ વહી જાય પછી પાછું ખાતર આમાં નાખવાનું છે. તો અત્યારે મિત્રો 8 વાગ્યા છે. છતાં પણ જો વાતાવરણ કંઈક આવું છે. અત્યારે બધા વાદળા જમી ગયેલા છે અને ભર શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે બધું. અને 2 દિવસ થા ઝાકળ ને ધુમ્મસ એ પણ એટલો બધો પડે છે કંઈ દેખાય નહીં એટલો. આજ તો ધુમ્મસ બે કોસો છે. અત્યારમાં થોડોક થયો છે. હવારમાં આવ્યો અત્યારે એટલો બધો નહોતો. અને આ ડુંગળામાં અત્યારે આપણે પાણી ચાલુ છે. હમણાં 2-3 દિવસનો કારખાને કામે જતો હતો એટલે આપણે કંઈ વિડીયો બનાવ્યો નહોતા. અને આપણે કારખાનાનો એક વિડીયો બનાવવાનો છે. એમાં થોડોક ટાઈમ લાગે એવું છે. ઇંતજાર કરજો. વિડીયો તો આવશે જ તે મિત્રો. હમણે 2 દિવસ ડુંગળી પાવવાની છે. અત્યારે 9 વાગી ગયા છે અને આપણું શિરામણ આવી ગયું છે. તો શિરામણ કરી લેવી. હાલ બધા શિરાવવા માટે પાણી ચાલુ છે. અને અત્યારે અમારા રાહુલ જો ટિફિન લઈને આવી ગયો છે. અહીંયા પીડ્યું છે આપણું ટિફિન. અને રાહુલ સગાવે છે પતંગ. અને આપણે હવે શિરાવવાનું બાકી છે તો શિરાવી લેવી. એ ખરીઓ ભરાઈ જાય એટલે વાળીને પછી શિરાવી લેવી. અને અમારો માનવ આજો યો ગયો છે પ્રવાસમાં. ને એને બા ગયા છે દાડિયા. હું ને રાહુલ બે આ સેવી વાળીએ. રાહુલ જાઓ પતંગ સકાવે છે. ક્યાં રાહુલ તાર બા વહી ગયા. પીરવામાં છે. સેવ ટમેટાનું શાક છે. રોટલો ને રોટલી છાશ અને તળેલા મરચા આવું બધું છે અત્યારે શિરાવામાં. તો અત્યારે શિરાઈ લો ને શિરાઈને પછી પાછું આપણે જવાનું છે પાણી વળવા. તો હાલો બધા શિરાવવા. તો ફેમિલી અત્યારે હવે શિરાવી લીધું છે. શિરાઈને પાછા આપણા કામે લાગી જવી. હવે લાઈટ રહે ક્યાં સુધી વાળ્યા કરશું પાણી. તો અત્યારે 9:30-10 રેખો સમય થઈ ગયો છે. ને અત્યારે તો આવું વાતાવરણ કંઈક ખુલ્લું છું છે થોડુંક. ને સુરજ દાદાએ પણ દેખાણા છે. અત્યારે વાગી ગયા છે 10:30. અને આપણે તો આ 2 આંકડી છે એ પાઈ દીધી છે. અને આ 3 આંકડીમાં પાણી જાય છે. અને 3 આંકડીમાં આપણે કાલે ખાતર નાખ્યું હતું. અને હવે આગળ 3-4 આંકડી બાકી છે એમાં ખાતર નાખવાનું છે. અને ખાતરની ડોલ જો આપણે અહીંયા ભરેલી છે. ચાલુ પાણી આપણે ખાતરે નાખતા જવું ને પાણી વળવાનું છે. 2 કામ છે બાકી રહે. એ લાઇટ વહી જાય પછી પાછા ખાતર નાખી દઈશું. જેમ પીતું જાય એમ ખાતર નાખતા જઈએ હારવારે. અત્યારે કાલે ટાઈમ નહોતો એટલે નહોતો નાખ્યો. અને 2-3 આંકડીમાં નાખ્યું હતું. એ 4 આંકડી બાકી છે એમાં ખાતર નાખવાનું બાકી છે. હવે એમાં નાખી દઉં. મોરેશિયો અને ઉરિયા છે. અને દવા ભેળવેલી છે. થોડીક પીળી પડી ગઈ છે અને સરમો આવી ગયો છે. આપણે ખાતરનો એક ડોઝ આપી દેવી. તો કાંઈ વાંધો નહીં હાલો નાખી દેવી ખાતર.
મારા પપ્પા સાંઠા છે ખાતર, ને અહીંયા તો મોટર થતું છે ડુંગળીમાં ખાતર નાખે. હા ડાયરો વાગી જશે 11:30, ને સાપણીનો ટાઈમ થઈ ગયો છે, પણ થોડુંક મોડો થઈ ગયો. કા રાહુલ, રાહુલભાઈ કહી શકું ને, કહેશે કે સા બનાવો ને, સા બનાવો ને, પાણી વાળો ને ખાતર નાખો ને કામ હાલતું હતું, એટલે આપણે અહીંયા હતા. ને તો અત્યારે હરિયમ પાણી મેકીને આવ્યો છું, ને હવે બનાવી છે સા, ને અમારા રાહુલભાઈ કેમેરામેન બનશે, કેમ બની ને હું આ ઘડીએ મેકી દઉં સા, સા પીવી. તો હાલો મિત્રો બધાએ આવી જાઓ સા પીવા, બનાવી નાખ્યું કેમ રાહુલભાઈ સા. હા તો હું રાહુલ બે જ વાડીયા છે, બીજું કોઈ છે નહીં કેમ. એને બા ગઈ છે આજ દાડીએ જાહેર પરવા, ને માનવ એ જો પ્રવાસમાં, અને હું રાહુલ બે ઘરે કેમ, બે વાડીયા પાણી વાળવા માટે. રાહુલને નિશાળે રજા છે, કારણ કે બધા પ્રવાસમાં વ્યાઈ ગયા, એટલે નિશાળે છે નહીં કાંઈ, એટલે રાહુલભાઈ ઘરે ને ઘરે હમણાં બે શેર દે. રાહુલને જલસા પડી જાય કેમ રાહુલ, કેટલા દિન રજા છે, 4 દિવસની. તો આપણે મસ્ત મજાની સા જાઉં સુલે મેકી દીધી છે, ને સા ઉકળે છે, ને સા પાણી પીને એ સા બની રહે ને કે હરિયું ભરાઈ જાય, એટલે વ્યા જશો હરિયું વાળવા માટે. ને રાહુલભાઈ અહીંયા રમશે કેમ રાહુલભાઈ. મસ્ત મજાને તાકાતવાળી સા પી લીધી છે, અને આપણો હરિયો ભરાઈ ગયો છે, ને હવે જવાનું છે વાળવા. તો હરિયો વાળી લઉં, ને કે પસવાડિયા પાછો ફૂટી જાય છે. રાહુલભાઈ આજે એકલા થઈ ગયા, એકલા એકલા રમે છે જો. કા રાહુલ, એકલા એકલા મજા ના આવતી ને, આજ કોઈ હથવાર નહીં કેમ, માનવે નહીં, જેની લે નહીં, કોઈ નહીં. ને રાહુલભાઈને મેથીના થેપલા ખાવા છે, પૂછ્યા ઘેંસ્યા વગીનો મેથી ખેંચી લીધી, ને મેથી ખેંચીને બેઠો બેઠો સૂટે છે જો, એ કેટલો એ રેશિયો છે થેપલા ખાવાનો. અહીંયા એવો છે તો ભાઈ બેઠા બેઠા સૂટે, મેં શું કરવું, તે થેપલા બનાવવા. એ કે બહુ ભાવે થેપલા, એ કરે તે હારા હારા પંદડા લે, કેવું જોવે ને તો હું તને હારી ખેંચી દેત. હે રાહુલને આજે ને આખો દિવસ મજા જ આવી ગઈ છે. સવારમાં પતંગ ઉડાડતો હતો, એકલો એકલો રમતો હતો, ને અત્યારે બધો થોડીક તડકી નીકળે છે, પવન તો છે પણ તોય નાય છે જો, એટ કેમ કે કૂવામાં જ પાણી આવે ને થોડુંક ગરમ હોય, તડકી થઈ ગઈ છે એટલે બહુ કાંઈ વાંધો ન આવે. હોય એની મોજ તમે દેખી ના હોય, એની મોજ ઉભા. મજા આવે, મજા આવે, કેડા વ્યા જાય પાછા. વાગી જશે અત્યારે બપોરના 2:30, ને આપણે તો નીચેની 4 આંકડી છે એ પાઈ દીધી છે, અને 5મી આંકડી છે એ પીવે છે, ને 2 આંકડી બાકી છે. લાઇટ જવાની હવે તૈયારી થઈ ગઈ છે, ને આમાં ખાતર નાખવાનું હતું એ આપણે સાલું પાણી આમાં ખાતર નાખી દીધું છે, ને હવે ખાલી 2-2 આંકડી પાવાની છે, તો લાઇટ વહી ગઈ છે. 2 આંકડી ને 1 ખૂણામાં થોડાક 83 છે, એટલું પાવાનું બાકી છે. જે ઓલો બકાલો છે ને એના ખૂણામાં 1/2 પીવે છે, એ થોડાક બાકી છે, અને 2 આંકડી આ છે, એ હવે કાલમાં જશે, કારણ કે અત્યારે લાઇટ તો વહી ગઈ છે, અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે, તો બપોરા કરી લેવી. અત્યારે ડાયરો 1:30 વાગી જશે, ને લાઇટ આપણે વહી ગઈ છે, બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું રાહુલ બે બપોરા કરી લેવી હવે, કારણ કે મેં તો મોડેથી ખાધું છે, એટલે મને કંઈ ભૂખ નહોતી લાગી, ને અમારે રાહુલને ભૂખ લાગી છે, પણ લાઇટ જવાનું હતું, એને કીધું તો ખાવાનું, પછી બેઠો નહીં. તો હવે બપોરા કરી લેવી બે બાપ દીકરો, વિડીયામાં કન્ટિન્યુ રહેજો. તમારા રાહુલભાઈએ તો ખાવાનું ચાલુ કરી દીધું છે, હું આવ્યો ને તે ખાવા માંડ્યો હતો, કેમ કે ભૂછો છેલ્લો હતો ને એટલે,
તો બપોરામાં છે તો લીલી ડુંગળી છે, મૂળો છે ને તળેલા મરચા છે, સેવ ટમેટાનું શાક છે ને સાઈસ છે. કેમ રાહુલભાઈ, રોટલો ને રોટલી જાય ઝપટ લીધે. હાલો બધા બપોરા કરવા માટે, બપોરા કરીને પછી તમને પાછા મળશું. તો વિડીયો કન્ટિન્યુ રહેજો. અત્યારે બપોરા કરી લીધા છે અને રાહુલભાઈની પતંગ જો અહીંયા પડી છે, પતંગ ફાટી ગઈ છે. ટેપટી કે મરી જાવ તો ટેપટી મારી દઉં. અને ઓલો ખૂણો છે ત્યાં કે થોડાક પાળા તૂટી ગયેલા છે, એ પાળામાં ધોઈ નાખવાની છે. એ ધોઈ નાખવા જવાની છે. આમાં આપણે અડધી ડુંગળી પાઈ દીધી છે અને ખાતર આમાં બધા નાખી દીધું છે. તો આવું કામ આજ કરી નાખ્યું છે. એટલું કામ બાકી છે, તે કામ આપણે પૂરું કરી દેવી. રાહુલ ની પતંગ લીમડે હલવાઈ ગઈ. ઓય ઓય, તો એ કાઢે માથા ચડીને હો, ત્યાંથી પડી તો હે દોરી પકડી લે. હવે અંબતી ને ક્યાંક છે એ ગોત પેલા ભાઈ બહુ આગળ છે, જાતો ને ડાયો ભાંગી જાય ને તો આવી હેઠો સીધો કાંટામાં ઉપાશો. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 ને લાઈટ વેગ્યા પછી બપોરા કર્યા. બપોરા કરીને પછી ઓલા ખૂણામાં જે આપણે પાળા તૂટી ગયેલા હતા એ બધા પાળા સરખા કર્યા. અને આવડો કેરો છે ને કેરાની અંદર આપણે આજ ખડ લીધું છે, અડધો કેરોમાંથી ખડ લઈ લીધું છે ને અડધો જે બાકી છે. અને અત્યારે હવે ચા પાણી પીવો છે અમારા રાહુલભાઈને, તો ચા પાણી બનાવી નાખવી. અને કાલે અડધી ડુંગળી જે પાવાની છે ત્યારે આવશું, એટલે કાલે પારી ને પછી આમાં પાણી મૂકી દેવું એટલે પાછો પી જાય કેરો. તો આજનો દિવસ કંઈક આવો રહ્યો મિત્રો. ખરેખર જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ ને જય માતાજી.